હંમેશા ઘર ઉપર તારા આશીર્વાદ રાખ્યા છે. બસ હવે બધા હળી મળીને સાથે રહીએ એવી મારી પ્રાર્થના છે માં. ક્યારે સમજશે બેટા, તારી ભાભી સવારથી સાંજ સુધી કામ કરે છે. અરે તારે તો એની મદદ કરાવી જોઈએ. ઉલટાનું ઉઠતા વેઠને તું એના પર ઓર્ડર ઝીકસ, આ કઈ સારું છે? તને શરમ નથી આવતી? મમ્મી, હું આ ઘરની બહુ છું અને હું આખો દિવસ ઘરે શું કરું? હે, એના કરતા હું કામ કરું તો મને પણ ગમે અને હું કઈ બોલું છું નહીં ને? તું કઈ નથી બોલતી, તારી સાણ પણ છે, પણ આને તો કઈક સમજવું જોઈએ ને. હે, કાલ સવારે પરણીને સાસરે જવાનું થશે તો શું કરશે? અરે મમ્મી, શું તમે ગમે તેમ બોલો છો, હજી નાની છે. અરે તમે આવું બધું કયો છો? અરે જ્યારે સાસરે જવાનું થશે ને ત્યારે અમે બધા શીખડાવી દેશું એને, હે ને? પણ તમે અત્યારે એને કઈ નહીં કહ્યું, મારી એકની એક અને લાડકી બેન છે, સમજ્યા તમે? તમે એને કઈ નહીં કહ્યું, જ્યારે ટાઈમ આવશે ને ત્યારે બધું આપણે એને શીખડાવી દેશું. તમારે એક પણ વસ્તુ નહીં કહેવી પડે ને. બેટા, તમે બધા પક્ષ લીધા રાખો ને એટલે જ આ બગડીને ધૂળ થઈ ગઈ છે. તો રેવા દો, તમે બધા જ રેવા દો. સવારમાં હું શાંતિથી ચા પીવીશ ને એ મમ્મીને નહીં પચે. વિશ્વાસ કરો મારી પર, પૂછી લો આપને. તમે જરા ચિંતા નહીં કરો, ઠીક છે? હવે મારે ઓફિસે જવાનું લેટ થાય છે, હું જાઉં પછી એક પણ જાતની લપ નહીં કરતા હો તમે. અવનીબેન નાના છે અને તો શું થયું મોડા ઉઠે તો? કોઈ કઈ કે છે એને? બેટા, કોઈ કઈ નથી કેતું ને, એટલા માટે જ આ ખોટું છે. આ ઉંમરે એને બધું સમજી જવું જોઈએ. મમ્મી સમજી જશે, મને કાંઈ આવડતું તું જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે તમે જ મને શીખવ્યું ને બધું. બેટા, બધી માં નથી હોતી, આપણે માં જ ગોતવી છે. તમે એક થોડા છો, એને પણ મળી જશે મારા જેવી સાસુ. બસ તું આવી રીતે કેસ ને એટલે મારું મન એકદમ હળવું થઈ જાય છે. સારું, ચાલો મમ્મી હવે હું રસોઈની તૈયારી કરું. હા, ભગવાન,
તારી ખૂબ ખૂબ કૃપા કે તે મને આટલી સારી વહુ આપી. બસ હવે મારી દીકરીને પણ કંઈક સદબુદ્ધિ દઈ દે છે. તું મજાક ના કર મારી સાથે, મારો જરાય મૂડ નથી આજે. અરે યાર, રોજ સવારે મમ્મીની કચકચ હોય છે, મને જરાય નથી ગમતું હવે અહીંયા. મને તારી સાથે આવું છે, તારી સાથે રહેવું છે, તારી વાઈફ બનીને. પૈસાનો પ્રોબ્લેમ છે પણ એના માટે હું આ કેટલું તેન સહન કરીશ. એક કામ કર, પૈસાનો જ પ્રોબ્લેમ છે ને એ હું સોલ્વ કરી દઈશ, તને બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને. બસ એ બધું થઈ જશે, તું જરાય ચિંતા ના કર. બસ મને એક બે દિવસનો ટાઈમ આપ ખાલી, હું તને ફોન કરીને કહીશ કે આપણે ક્યારે મળીએ છીએ. અને હા, હું મારું ઘર છોડીને જ આવીશ, એટલે એ પ્રમાણે પ્લાનિંગ મારીશ. બાય. મારી બહુ બહુ સારી છે ને, એટલે કઈ કામ નથી કરવા દે. બાકી તારી ઉંમરે તો અમે આખા ઘરનું કામ કરતા. મમ્મી હવે તું સવારની આમ જ કરસ, આવું ન કરને મારી સાથે. મમ્મી તમે શું કામ ને અમની બેન ને કઈ પણ કહો છો? તમને વિશાલે કીધું છે ને? અને આમ પણ મેં મસ્ત આજે તમારો ફેવરિટ શીરો બનાવ્યો છે, એટલે એનો મૂડ પણ સારો થઈ જાય ને. તો આ રિશ્વત છે મારા માટે એમ ને? હા એવું સમજો ને. તો એવું તો કેવાય, એવું છે મમ્મી સાથે ઊભે બેઠી વાત કરી લો ને તો એ મમ્મીનો તો મૂડ સરખો થઈ જ જાય. જો મમ્મી અવની બેન કામ કરે છે તો પણ તમે એવું બોલો એ તો સારું ન લાગે ને. આ તો મેજ ના પાડી કે ના, શું જરૂર હોય, રસોઈ તો બધી બની ગઈ છે. બેટા તારે એને કરવા દેવું જોઈએ, ઘરનું કામ શીખશે ને તો જ આગળ જતા એ કામ લાગશે. તમે ને હું જીએ ને શીખવી દેશું. પણ હવે હું શીખી જઈશ, હવે રોજ સવારે વહેલી બી ઉઠી જઈશ અને હું ભાભીની હેલ્પ પણ કરાવીશ. જોયું ને મમ્મી, મેં કીધું સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે. ભાભી મમ્મી સારું થયું ને કે હવે પોતાની જાતે સમજી ગયા. સાંભળી લીધું તું કે ભાઈ એવું કીધું કે હું સમજાવીશ, એ સમજાવે એના કરતા હું જાતે જ સમજી જાઉં, કારણ કે ભાઈ પછી બહુ બધું લેક્ચર આપશે. સાંજ ચાલો હવે જમી લઈએ. હા બેટા, પણ તૈયારી કર. આપો તમે બહુ કામ કરી લીધું, તમે એવું કરો. અને મારા પગ દબાવીશ અને મોબાઈલ માંથી એટલો ટાઈમ મળી જશે. મોબાઈલ ને સાઈડ પર મૂકી દઈશ અને તારા પગ દબાવી દઈશ. મમ્મી અરે બેટા તું તારા માટે દૂધ. આ
આજે તો દૂર રહે કેમ મમ્મી કઈ વાંધો છે ના રોજ ચૂલી લઈ આવે છે ને એટલે કહું છું હા પણ આજે સવારે જ મેં તને કીધું ને કે હવે હું કામ કરીશ ઘરના અને આજ સવારે પ્રોમિસ એ કર્યું તું ને કે હું તારા પગ દબાવીશ હા એ વાત તો સાચી મને એમ કે તું ભૂલી ગઈશ ના મમ્મી એમ કેવી રીતે ભૂલી જાઉં સારું બેટા તને આવી ડાઈ ડમરી જોઈને મને એકદમ ખુશી થાય છે કોશિશ કરીશ કે તમે બધા જેવું વિચારો છો ને એવી જ દીકરી બનીને બતાવો બેટા હું ક્યારેક તને આકરા શબ્દોમાં કંઈ કહી દઉં ને તો ખોટું ન લગાડતી હો હું તારી માં છું ને તને વિશાલ જેટલો જ પ્રેમ કરું છું હું નથી ઈચ્છતી કે તારા કારણે કોઈ પણ લોકોને કંઈ દુઃખ થાય તું જ્યારે ભવિષ્યમાં સાસરે જા તો બધા તારાથી ખુશ રહે એટલા માટે નાની મોટી શિખામણ આપતી હોઉં છું ખોટું ન લગાડતી હો મમ્મી તું બધી વાત કર પણ મારા લગ્નની વાત કેમ લઈને બેસી જાય છે દીકરી મોટી થાય ને એટલે માને એના લગ્નની ચિંતા હોય હા બસ હવે ફટાફટ દૂધ ફિનિશ કર ચાલ હા પીઉં છું હવે તું સુઈ જા હું તારા પગ દબાવું છું થોડી બેટા વિશાલ હજી તૈયાર નથી થયો ના મમ્મી આજે એને ઘરેથી જ કામ કરવાનું છે એટલે એની ઓનલાઈન મીટિંગ ચાલે છે સારું સારું એ હું તને પૂછવાની હતી કે મારી બેનના દીકરાના લગ્નમાં જવાનું છે તારે કંઈ તૈયારી થઈ છે કે બાકી છે બધું મમ્મી બધી સાડી પેક કરી લીધી છે બધી તૈયારી થઈ ગઈ છે જોજે બધી નવી સાડી ભરજે અને ન હોય ને તો લઈ આવજે હા મમ્મી પણ અત્યારે જરૂર નથી બધી સાડી પેકિંગ થઈ ગઈ છે બધું પેકિંગ થઈ ગયું છે બસ હવે જવાની વાત છે પણ દાગીના સાચવીને મૂકવાના બાકી છે ત્યાં પહેરવાઈ જોશે ને હા મમ્મી બસ દાગીના એક બાકી છે કારણ કે તમારી પાસે છે હું તને આપી દઈશ અંતે તો તારે નવની એ બધું પહેરવાનું છે ને પણ આજે જે અવની ઉઠી નથી કાલે તો કહેતી હતી કે હું વહેલી ઉઠી જઈશ હે ભગવાન આ માની શિખામણ જાપા સુધી લ્યો મમ્મી તમે ચિંતા ના કરો હું ઉઠાડી આવું છું ને અવની બેન
મમ્મી વિશાલ મમ્મી શું થયું બેટા જુલી શું થયું મમ્મી શું થયું બેટા કેમ રડો ના બસ મમ્મી અવની ઘર છોડીને જતી રહી ક્યારે પાછી નહીં આવે કેટલી વાર મમ્મી મમ્મી શાંત થઈ જાઓ મમ્મી તમે શાંત થઈ જાઓ પાણી પી લે ક્યાં છો તું રૂમ માંથી બહાર નો આવી મમ્મી તમારી સાથે કઈ વાત થઈ હતી મારી સાથે વાત થઈ હતી કાલે રાતના મારા રૂમમાં હળદર વાળું દૂધ લઈને આવી હા મને એને એમ કીધું કે લાવો મમ્મી તમારો પગ દબાવી દઉં અને મારી સાથે કેવી મીઠી મીઠી વાત કરી મને એમ થયું કે મારી દીકરી સુધરી ગઈ છે એ ઘરના કામમાં રસ લેવા માંડી છે મને શું ખબર હતી કે આ બધી એની ચાલાકી હતી ના મમ્મી એવું નહીં બોલો તમે એવું એવું ના હોય મમ્મી બેટા તું ઝડપથી મારા રૂમ માં જા મારા મારા પલંગ છે ને એની નીચે ચાવી છે જઈને જો ઝડપથી દાગીના છે કે નહીં જો પણ મમ્મી ચાવી તમારી પાસે હોય છે અને અવની બેન આવું ક્યારેય ના કરી શકે પણ કાલ મારા રૂમ માં આવી હતી બેટા તું ફટાફટ જઈને જો દાગીના બરાબર છે કે નહીં પણ મમ્મી આવું નહીં બોલો તમે કેમ આવું બોલો છો બેટા તું જાસ કે હું જાઉં ના ના તું જા તમે તમારી શંકાનો સમાધાન થઈ જાય એટલા માટે તમે જાઓ મમ્મી શાંતિથી બેસો તમે બેસો તમે શાંતિથી બેસો તમે શાંતિથી બેસો તમારા બંને ના કારણે થયું છે કેતી હતી કે છોકરી ઉપર લગામ રાખો પણ તમે બંને જણા નાની છે નાની છે સમજી જશે એમ કરીને મને કઈ કહેવા જ ન દીધું એ છોકરી કલાકો ના કલાકો સુધી એના રૂમમાં ભરાઈને ફોન ઉપર કંઈક નું કંઈક કર્યા રાખતી હતી આપણે કોઈ સમજી ન શક્યા બધું તમારા વેના કારણે થયું છે કીધું તું ને મેં હવે સમાજમાં શું મોઢું બતાવશું તમે ચિંતા નહીં કરો મમ્મી હું તેને પોલીસમાં કમ્પ્લેન લખાવું છું આપણે ગમે તેમ કરીને ગોતી ના 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 વિશાલ પોલીસમાં નહીં પોલીસમાં નહીં અરે આ આટલી બદનામી ઓછી છે કે ઉપરથી પોલીસને જાણ કરશું તો બધા લોકોને ખબર પડી જશે સમાજમાં આપણી શું આબરૂ રહેશે બેટા પોલીસને નથી કેવું કોઈએ પોલીસને નથી કહેવાનું હા વિશાલ પોલીસને નથી કહેવાનું તમે નહીં નહીં જાણ કરીએ મમ્મી પોલીસને તમે ચિંતા નહીં કરો તમે શાંત થઈ જાઓ આ સમય આપણા માટે શાંતિથી વિચારવાનો સમય છે તમે ચિંતા નહીં કરો જે થઈ ગયું એ આપણે બદલી તો નથી શકવાના પણ
હવે આપણે બધાએ હિંમત રાખવી પડશે મમ્મી, ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો, આમાંથી બી કંઈક સરળ રસ્તો નીકળી આવશે, ચિંતા નહીં કરો. તમે નાના હતા ત્યારે પણ તમારા ભાઈ તમને ખીચાતા,
ઘરે સામનો કરી લેતા ને તો બસ સમયે એ બધું ઠીક થઈ જશે. ચાલો હવે તમે ફટાફટ કપડાં બદલાવી લ્યો ને હું જમવાનું કાઢું છું, જમી લે. બસ હવે આનાથી વધારે તું આ ઘરમાં મને સહન નહીં થા. તું ક્યારે જવાની છો પાછી? હું તને પૂછું છું, તું ક્યારે જવાની છો? તમે અમીબેન સાથે આવી રીતે શું કામ કરો? તો શું કરું બોલ, તો શું કરું? તારા મોઢાની એની આવી હાલત હતી એટલે મેં એને એના રૂમમાં પણ જવા દીધી. બાકી આ ઘર ઉપર હવે એનો કોઈ અધિકાર નથી. મમ્મી, હજી પણ આ ઘર અમીબેનનું જ છે. જે થઈ ગયું એ થઈ ગયું. આ ઘર તો પહેલેથી એનું જ હતું, તો પછી શું કામ મૂકીને ગઈ હતી? મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારે એવું નહોતું કરવું જોઈતું. પ્લીઝ મને માફ કરી દે. હવે બહુ મોડું થઈ ગયું છે. ખબર નહીં વિશાલ, અરે ઘરમાંથી કોઈ વસ્તુ નીકળી ગઈ હોય ને તો એ પાછી ઘરમાં ના લઈ આવવાની હોય. કઈ ખાવા પીવાનું માગતી હોય તો આપી દો ને કઢવાય છે. શું કીધું સાધુ છે? ખાવાનું માગતી હોય તો આપી દો ને કઢવાય છે ને. જુલીને પેલા જ ના પાડી, પણ જુલીને એના પર દયા આવી ગઈ. હું ક્યાં નિર્ણય પૂછું છું કે હવે આ ઘર છોડીને પાછી ક્યારે જશે? ક્યારે જશે એટલે હમણાં ને હમણાં જ. મારે આ ઘરમાં વ્યક્તિ જોતી જ નથી. તમે આ કેવી વાત કરો છો? અવનીબેન આ ઘરના દીકરી હતા, છે અને હંમેશા રહેશે. તમે બધા બેસો, હું ચા લઈ આવું છું. આલ્યો વિશાલ, મારે ચા નથી જોતી. હું આ છોકરી સાથે ચા તો શું, પાણી પણ નહીં પીવું. હવેથી મારું જમવાનું પણ આની સાથે બંધ. મમ્મી, શું બોલો છો તમે? ના, મને તો એ નથી સમજાતું કે હવે શું કરવા આવી છે આ ઘરમાં. દીકરા, થોડાક પૈસા ઘટ્યા હશે, પાછા ચોરી કરવા આવી હશે. આપી દો ને કબાટ તમારો આખો. હજી કઈ બાકી નહીં ગયો તમારા ઘરમાં જઈને લઈ આવ બધી વસ્તુ. બસ પહોંચ્યો. હવે એક દીકરી એના ઘરે નો આવે તો ક્યાં જાય? અને જો અવનીબેન આ ઘરમાં નહીં રહે ને તો સાંભળી લેજો કે હું પણ આ ઘર છોડીને ભાગી જઈશ. અરે બેટા, કારણ કે અવનીબેન ને મેં મારી નાની બેન માની છે અને હું એના વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી શકું. હા, માયનું કે એનાથી ભૂલ થઈ ગઈ, પણ એ ભૂલને આપણે ભૂલાવવી પડશે. મારાથી નહીં ભૂલાય, મારા માટે હંમેશા માટે મરી ગઈ છે. અવનીબેન, વાત તો સાંભળો મારી. મમ્મી, મમ્મી કઈક તો બોલો. શું બોલું? એ છોકરીએ ભૂલવામાં કઈ બાકી નથી રાખ્યું.
તો પછી ઠીક છે, હું પણ જાઉં છું આ ઘર છોડી. બેટા જુલી, બહારથી કામ કરીને આવો તો ઘરમાં પણ શાંતિ નહીં. હવે આને શું થઈ ગયું? તું મારી વાત સાંભળ. જુલી માટે થઈને પણ આપણે એને સહન કરવી પડશે. મમ્મી મારાથી સહન નહીં થાય. એને જવું હોય તો આ ઘરમાંથી ચાલી જાય, હું એને નહીં મનાવું. બેટા તું તારી બેનનો વાંક જુલી ઉપર શું કામ કાઢે છે? એનો શું વાંક છે? એને તો આટલા વર્ષ આ ઘર માટે કર્યું જ છે ને, તારા ને મારા માટે પણ કર્યું છે. ઈ આટલી બધી સારી છે, એનો શું વાંક? બેટા આપણે જુલી માટે થઈને અવનીને સહન કરવી જ પડશે, મને કે કમ અને